નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર. સતત આપની સાથે હું ખ્યાતિ. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ. સરકાર ખેડૂતોને પ્રતિ એકર 4000 રૂપિયાની રકમ આપશે, સાથે જ પાક ધિરાણ પર વ્યાજ મુક્તિ પણ આપશે અને ખેડૂતોને 1 લાખ સુધી વ્યાજ મુક્ત લોન આપશે. પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. આ માટે સરકારને વાર્ષિક 2.5 લાખ કરોડનો બોજો પડશે. 2.30 લાખ કરોડનો બોજો પણ પડશે. મહત્વપૂર્ણ સમાચાર, મોદી સરકાર ખેડૂતોને ભેટ આપશે. ખેડૂતોને પ્રતિ એકર 4000 રૂપિયા રકમ આપવામાં આવશે. ખેડૂતોને 1 લાખ સુધી વ્યાજ મુક્ત લોન આપશે. પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જશે. સરકારને વાર્ષિક 2.30 લાખ કરોડનો બોજો પડશે. ચોમાસામાં અમદાવાદમાં ભૂવો પડવો એ સામાન્ય બાબત છે, પણ જો ચોમાસા જેવો ભૂવો શિયાળામાં પડે તો? જી હા, અમદાવાદના વટવા નારોલ પર ભર શિયાળે પડ્યો ભૂવો. ચોમાસા બાદ હવે શિયાળામાં પડતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. એએમસીએ ભૂવાને બેરિકેડથી કરી કોર્ડન. જોકે ભર શિયાળામાં ભૂવો પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વટવા નારોલ રોડ પર ભૂવો પડ્યો છે. ભર શિયાળે ભૂવો પડતા સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોમાસા બાદ હવે શિયાળામાં પણ ભૂવો પડ્યો. તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે કેવી રીતે આ ભૂવો પડ્યો. ભૂવો પડવાની સિલસિલો હજુ પણ યથાવત છે. ચોમાસા બાદ શિયાળામાં આ પ્રકારની ઘટના બનતા તંત્ર સામે સવાલ ઉભા થાય છે. ચોમાસાના સિઝનમાં એક પછી એક પડેલા અમદાવાદમાં ભૂવાઓ અને અમદાવાદે ભૂલ્યા નથી, ત્યારે અમદાવાદમાં ભર શિયાળે વધુ એક ભૂવો પડ્યો છે. તમે દેખી રહ્યા છો કે અમદાવાદ વટવા જીઆરડીસી અને વટવા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આ ભૂવો પડ્યો છે. જે ટેન્કર ખરું ઓઇલના ટેન્કરના કારણે અહીંયા ભૂવો પડ્યો છે. ટેન્કર ફસાઈ ગયા બાદ કે દેખી શકાય છે કે મોટો ખાડો પડી ગયો છે. મુખ્ય માર્ગ છે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા આળસ મૂકવામાં આવે છે, જેથી કરીને અહીંયા અવર જવર કરનારા જે વાહનો ખરા તેને તકલીફ ના પડે અને તેમને સિમ્બોલાઇઝ થાય કે અહીંયા ખાવડો પડ્યો છે. ત્યારે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું કે સ્થાનિક શું કહે છે. મને આપનો પરિચય આપજો. ચિરાગ ગોહિલ, અમદાવાદ. ભૂવો ક્યારે પડ્યો અને શું થયું છે? આમાં ટ્રક આવતો, ટર્નિંગમાં ટ્રક હતો, હેવી ટ્રક, એ અંદર ટાયર એનું ફસાઈ ગયું હતું. પહેલાં દબાણવાળો તો રસ્તો હતો જ યાર, તો ટ્રક આખું અંદર ઘૂસી ગયો હતો. કોર્પોરેશન દ્વારા કામગીરી કઈ થઈ? કશું કોર્પોરેશનવાળું કોઈ આવ્યું નહીં. ટ્રકને કાઢીને ઉઠાવીને લઈ ગયા એ લોકો. અને પછી આ 3 દિવસથી હું જોઉં રોજ માર નીકળવાનું. અહીંયા કોઈ આવ્યું નથી હજી સુધી. કોર્પોરેશનની બેદરકારી જ કહેવાય ને. કરાવવું તો પડે ને. કોઈ એએમસી વારે ચેક કરવા જ નથી આવ્યા હજી સુધી. આજે થયો ગુરુવાર, હજી સુધી કહી શકાય 5 દિવસ વીત્યા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી. ત્યારે સ્થાનિકો દ્વારા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આળસ કરવામાં આવી રહી છે. પરંતુ માનવું રહ્યું કે કોર્પોરેશનની વધુ એક બેદરકારીનો નમૂનો છે અમદાવાદ વટવા વિસ્તારોમાં પડેલો આ ભૂ. કેમેરામેન હરીશ શર્મા સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ વાસીઓને ઉનાળામાં નહીં રહે પાણીની તંગી. આજ ડેમમાં ઠલવાશે નર્મદાના નીર. ચોમાસા સુધી ચાલે તેટલું પાણી ઠાલવવામાં આવશે. સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણી ભરવામાં આવશે. આજ ડેમની હાલ 16 ફૂટની સપાટી છે, જે 26 ફૂટ સુધી પાણીથી ભરવામાં આવશે, જેથી રાજકોટ વાસીઓને ચોમાસા સુધી પાણીની તંગી નહીં રહે. રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર. તો રાજકોટમાં મગફળીની ખરીદીમાં લાંચનો મામલો જે સામે આવ્યો, સમગ્ર મામલે નાગરિક પુરવઠા નિગમે ફરિયાદ નોંધાવી છે. ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિડીયોમાં દેખાતા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક બાદ એક મગફળી ખરીદીને લઈને કૌભાંડ સામે આવ્યા, જેમાં વધુ એક વિડીયો વાયરલ થયો જેમાં લાંચ લેવામાં આવી રહી છે. સારી ક્વોલિટીની મગફળી આપવામાં નથી આવી તેવો આક્ષેપ પણ લગાવવામાં આવી શકે છે. જો લાંચ આપવામાં ન આવે તો શું? આ લાંચ લેવા માટે કયા વ્યક્તિએ શું કહ્યું તે સાંભળી. 1000 રૂપિયા રાખો ને. 1200 રૂપિયા, 300 રૂપિયા તો મજૂર કીએ છે. ના નો ન દેતા. હું કહું ને તમને, ન દેતા. એને 150 રૂપિયા દઈ ગયો. કેટલા? તમે 50 કહેતા હતા. હોય ને હો દઈ દેજો. 200 ને 1200 ના. બસ જાઓ.
હરીન જોડાયા છે અમારી સાથે વધુ વિગત સાથે. હરીન, જણાવશો મગફળીમાં લાંચ મામલે વધુ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે, આ વિડીયોમાં કોણ સ્ટ્રક્ચર છે, કઈ રીતે કાર્યવાહી થશે? ચોક્કસ, જે રીતે ગઈકાલે આ વિડીયો વાયરલ થયો હતો બાદ એક પછી એક જે ખેડૂતો ભોગ બન્યા હતા તેઓ સામે આવ્યા હતા. ટેકનિકલ જે રીતે એક બની બેઠેલો જે તે ખેડૂત હતો, મીડિયેટર હતો, તેને કીધું હતું કે જે ખેડૂતો આવે છે તેને કહેતો હતો કે તેમ મગફળી જે છે તેના સેમ્પલ પાસ કરાવી દેશે, ભલે ગમે એ મગફળી હોય, ને ત્યારબાદ તેના 1200 થી 1500 રૂપિયા ઉઘરાવતો હતો, વહીવટ ચલાવતો હતો. આવા ભોગ બનનાર ઘણા બધા ખેડૂતો છે, પરંતુ એક ખેડૂતને જે વિડીયો વાયરલ કર્યો છે ત્યારબાદ 4 થી 5 ભોગ બનનાર ખેડૂતો આવ્યા હતા. તમામે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી અને ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરે પણ ખાતરી આપી હતી કે સમગ્ર મામલે આની કાર્યવાહી કરવામાં આવશે. અને આજે હવે નાગરિક પુરવઠા નિગમે ફરિયાદ નોંધાવી છે અને ગોંડલ સિટી પોલીસમાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હરીને આભાર આપનો તમામ માહિતી બદલ. તો રવિવારે 500 થી વધુ રૂટ રદ કરવામાં આવશે. પરીક્ષા માટે બસો ફાળવાતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાજકોટ ડિવિઝનની 520માંથી 350 બસોની ફાળવણી થશે. 50,000 જેટલા મુસાફરોને અસર થશે. રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા 9 ડેપોને તેની અસર થશે. મહત્વપૂર્ણ સમાચાર, રવિવારે 500 થી વધુ રૂટ રદ કરી દેવામાં આવશે. પરીક્ષા માટે બસો ફાળવાતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાજકોટ ડિવિઝનની 520માંથી 350 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 50,000 જેટલા મુસાફરોને અસર થઈ શકે છે. રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા 9 ડેપોને અસર થશે. હરીન જોડાયા છે. હરીન, એક બાજુ વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા, લાભ કરાવવા માટે જે યોગ્ય સુવિધાનો અત્યારે આરંભ કરવામાં આવ્યો છે સરકાર તરફથી, પરંતુ સામે જોવા જઈએ તો મુસાફરોને એટલી જ અવગડ પડશે. શું છે વધુ સમાચાર? ચોક્કસ, જે રીતે જે એલઆરડીની પરીક્ષાનો મામલો છે ને ક્યાંક સરકારે જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓનું આવક અને જાવક એસટી બસમાં તેમને ફ્રી મુસાફરી કરવાની રહેશે, તેમને જ્યાં પણ પરીક્ષા હશે તે ગામમાં એસટી બસ દ્વારા પહોંચાડવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે પણ રાજકોટનું જે એસટી સ્ટેશન છે ત્યાં રજીસ્ટ્રેશન માટેની લાઈન ખુલ્લી હતી, પરંતુ સર્વર ખૂબ લો હોવાથી વિદ્યાર્થીઓ એક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે એસટીના 500 થી વધુ રૂટ છે તે રદ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનની 520માંથી 350 બસો પરીક્ષા લેવા માટે જે છે તે યાત્રિકોને તેને લઈને ક્યાંક ને ક્યાંક મુસાફરી કરવા માટે ભારે મુશ્કેલી પણ સહન કરવી પડશે. 50,000 જેટલા મુસાફરોને કદાચ અસર થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. અને રાજકોટ ડિવિઝનના જે આવતા 9 ડેપો છે, આ તમામ ડેપોમાં જે એસટી બસોને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવતી હોય છે, સામાન્ય મુસાફરને મુશ્કેલી પડી શકે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આભાર આપનો તમામ માહિતી બદલ. સમાચાર તરફ આગળ વધી વાત કરીએ. પ્રદેશ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. જૂથવાદથી કંટાળી પ્રભારીએ માંગી પદ પરથી મુક્તિ. રાજીવ સાતવે હાઈકમાન્ડને રજૂઆત કરી જૂથવાદની સ્થિતિમાં લોકસભા ચૂંટણીમાં ધાર્યું પરિણામ મળવું મુશ્કેલ છે. પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રભારીની નિયુક્તિની શક્યતા સેવવામાં આવી રહી છે. રાજીવ સાતવે પદ પરથી મુક્તિ માંગી છે. પ્રણવ જોડાયા છે અમારી સાથે. પ્રણવ, જે રીતે આંતરિક વિખવાદ કોંગ્રેસમાં હંમેશાથી રહ્યો છે, પરંતુ હવે તે સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? અત્યારથી સૌથી મોટા સમાચાર છે ગુજરાત કોંગ્રેસ માટે, કારણ કે ગુજરાત કોંગ્રેસના જે સિનિયર નેતાઓમાં જે આંતરિક ડખો ચરમસીમાએ છે, સુરત હોય કે રાજકોટ હોય કે તમામ જગ્યાએ જે વિરોધનો વંટોળ છે તે ફેલાઈ રહ્યો છે. તે પહેલા જ જે ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી જે છે રાજીવ સાતવ, જેઓ ખુદ પોતે સાંસદ પણ છે મહારાષ્ટ્રથી અને રાહુલ ગાંધીની ટીમના સૌથી નજીકના માણસ છે, પરંતુ જે રીતે સમાચારો હાલ મળી રહ્યા છે તે પ્રમાણે શક્યતાઓ જોવા રહી છે કે રાજીવ સાતવ નારાજ છે આ તમામ જે સિનિયર નેતાઓની નારાજગીને લઈને. તેથી તેઓએ રાહુલ ગાંધીને કહ્યું છે કે મને ગુજરાતના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે, કારણ કે જે રીતે વાતાવરણ બન્યું છે ગુજરાત કોંગ્રેસની અંદર કોંગ્રેસના સિનિયર નેતાઓ વચ્ચેનું અને જે વર્તમાન પ્રમુખ અને સીઈઓ લીડર વચ્ચેનું, તો તેને લઈને તેઓ સતત નારાજગી બતાવી રહ્યા છે. નારાજગીને કારણે જ તેઓએ રાહુલ ગાંધીને કહ્યું છે કે તેઓ મને જે પદ છે તે પદમાંથી મુક્ત કરવામાં આવે. તેથી ચોક્કસ આ ગુજરાત કોંગ્રેસ માટે એક માઠા સમાચાર હાલ આ કહી શકાય. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.
તો ભાર્ગવી શાહની જામીન અરજી પર સુનાવણી થવાની છે. કાયમી જામીન અરજી પર ચુકાદો આવી શકે છે. મિરજાપુર ગ્રામ્ય કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાર્ગવી શાહની જામીન અરજી પર સુનાવણી થવાની છે. કાયમી જામીન અરજી પર ચુકાદો આવી શકે છે. મિરજાપુર ગ્રામ્ય કોર્ટ ચુકાદો સંભળાવશે. અમદાવાદમાં પીએસઆઈ રાઠોડની આત્મહત્યાને લઈ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી સીએન રાજપૂતને સોંપવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સમગ્ર તપાસ પર નજર રાખશે. તો મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પીએસઆઈ રાઠોડે આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં ડીવાયએસપી એનપી પટેલ પર માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે ડીવાયએસપી તેના પતિ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતા હતા. આ સાથે જ વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપતા હતા. જ્યાં સુધી યોગ્ય દિશામાં તપાસ નહીં થાય ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બાદમાં સમગ્ર કેસની તપાસ ડીજીપીએ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. પીએસઆઈએ સુઇસાઇડ કર્યો છે એ બાબતે અમારા ગૃહમંત્રી સાહેબે પણ એક પ્રેસ નોટ જારી કરી છે અને એ જ વસ્તુ મારે પણ કહેવી છે કે એમાં અમે બહુ સિરિયસલી એને લીધેલા છીએ. જે બનાવ બન્યો છે એ બનાવની તપાસ અમે ક્રાઇમ બ્રાન્ચને શિફ્ટ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચ અમે અત્યાર સુધી જેટલા એમને તપાસ આપ્યા છે એકદમ નિષ્પક્ષ રીતે અને સારી રીતે તપાસ કરી છે. ગુજરાત સરકાર વેપારીઓ માટે સારા સમાચાર લઈને આવી છે. જેમાં પહેલા શોપ એન્ડ એન્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ એકમોને દર વર્ષે રિન્યુઅલ કરવાના બદલે વન ટાઈમ ફી કરીને કાયમી પરવાનગી મેળવી શકાશે, જેથી વેપારીઓને નોંધપાત્ર રાહત રહેશે. હવે કાયમી પરવાનગી એક જ વાર ફી ભરીને મળી જશે. પેટ્રોલ પંપ ધારકો બાદ વેપારીઓને પણ રાહત મળી છે. નહીં રિન્યુ કરવું પડે દર વર્ષે લાયસન્સ, વાણિજ્ય એકમ મુજબ ફી ભરવાની રહેશે. હોટેલ માટે પણ ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. રેસિડેન્શિયલ હોટેલ માટે ₹2500ની ફી આપવી પડશે. રેસ્ટોરન્ટ માટે ₹1000ની ફી નક્કી કરવામાં આવી છે. સિનેમા ગૃહ માટે ₹5000 ભરવા પડશે. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકમાં તમારું બેંક એકાઉન્ટ હશે તો કદાચ તમારી બેંક બદલાઈ શકે છે. જી હા, સાચી વાત તમે સાંભળી. સરકાર આગામી દિવસોમાં પ્લાન કરી રહી છે વિવિધ બેંકોને મર્જ કરી ગ્લોબલ સાઇઝની માત્ર 4-5 બેંકો બનાવવા માંગે છે. સરકાર બેંકોની એનપીએને ઘટાડવા અને બેંકોની લોન આપવાની તાકાતનો વધારવા માટે પ્રયાસ કરી રહી છે. જે હેઠળ સરકારે 3 સરકારી બેંકોને મર્જ કરવાની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં તમારું એટીએમ, ચેકબુક અને બેંકનું નામ બદલાઈ શકે છે. અરુણ જેટલીએ કહ્યું છે કે અમે આ મર્જરથી નબળી બેંકોને ભેગી કરવા માંગતા નથી, પરંતુ ટકાઉ લોડિંગ ક્ષમતા તૈયાર કરવા માંગીએ છીએ. જો કે આ મર્જરનો સમય હજુ નક્કી નથી થયો, પરંતુ નાણાકીય વર્ષના અંત સુધીમાં થવાની આશા છે. સેફ ફ્રેશ ડિપોઝિટ પૈસા આ પ્રક્રિયાથી તમારા બેંક ડિપોઝિટ પર કોઈ અસર નહીં થાય અને તે સુરક્ષિત જ રહેશે, કારણ કે આવા મર્જર પહેલા પણ થઈ ચૂક્યા છે. મહુવાના બાંભરમાં ખાનગી કંપનીના માઇનિંગ દરમિયાન જખમી થયેલા ખેડૂતોની ખબર અંતર લેવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પહોંચ્યા. જીએનએનવાય ધાનાણીએ મહુવા હોસ્પિટલમાં જખમી થયેલ ખેડૂતોની મુલાકાત કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ પોલીસે પહેરા વચ્ચે ખેડૂતોની રોજીરોટી છીનવી લીધી. આ પાપ કર્યા હોવાનું પણ જણાવ્યું. ધાનાણીએ સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. સરકારમાં બેઠેલા મોટા માથાઓના ઈશારે પોલીસના સુરક્ષા પહેરા નીચે ખેડૂતોની જમીન છીનવી લઈ અને એની રોજીરોટી છીનવવાનું પાપ આ સરકારે કર્યું છે, ત્યારે આ ખેડૂતો એ માત્ર એકલા નથી, સમગ્ર કોંગ્રેસ પરિવાર એના અધિકારની લડાઈમાં સાથે છે. ખબરદાર, જો કોઈએ ખેડૂતો ઉપર અત્યાચાર આચરવાનું પાપ કર્યું છે તો આવતા દિવસોમાં આ જગતના તાતનો જે જઠરાગ્નિ છે એ ઝાકશે, તો સરકાર પણ ભસ્મીભૂત થશે. નવા વર્ષથી રાજ્યની તમામ શાળામાં હાજરી પૂરતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવાની પ્રથા શરૂ કરવામાં આવી. પણ સુરતની એક શાળા છે જ્યાં છેલ્લા 3.5 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે.
આ છે સુરત જિલ્લામાં આવેલા સાયણ ગામની પ્રાથમિક શાળા, જ્યાંના વિદ્યાર્થીઓ નવા વર્ષથી નહીં પણ છેલ્લા 3 વર્ષથી બોલે છે જય હિન્દ. સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર કરીને જણાવ્યું છે કે જે બાળકોને હાજરી પૂરતી વખતે જય હિન્દ બોલું ત્યારે અમને ઘણો આનંદ થયો કે અમારો જે નાનકડો પ્રયાસ હતો અમારી શાળા પૂરતો તે આજે સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યની તમામ શાળા સુધી પહોંચ્યો છે. બાળકોનું જય હિન્દ બોલવું માત્ર હાજરી પૂરતું જ સીમિત નથી. શાળાના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષકને મળે ત્યારે ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂનને બદલે જય હિન્દ બોલે છે. માત્ર હાજરી પુરાવતી વખતે જ નહીં પણ શાળા સમય દરમિયાન અને શાળા સમય પછી બહાર બજારમાં કે રજાના દિવસે ગમે ત્યાં વિદ્યાર્થીઓ મળે તો ત્યાં ગુડ મોર્નિંગ ટીચર કે ગુડ આફ્ટરનૂન ટીચર કહેવાને બદલે તેઓ જય હિન્દ બોલતા હોય છે. અમારી શાળામાં છેલ્લા 3.5 વર્ષથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. અમારી શાળામાં કોઈ પણ મહેમાન કે અતિથિ આવે તેનું અમે જય હિન્દથી અભિવાદન વ્યક્ત કરીએ છીએ. શાળાના જ મહેન્દ્રસિંહ ગોહિલ નામના શિક્ષકે આ પરંપરાની 3.5 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, જેનો આજે અમલ ગુજરાતની તમામ શાળામાં કરવામાં આવે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. અમદાવાદનું પતંગ બજાર જીએસટીને લઈને મંદીના મુકામ પર આવ્યું છે. વેપારીઓ પતંગના વેપારમાં તંગ થયા છે અને જીએસટીની પડોજણમાં પડ્યા છે. વેપારીઓનું કહેવું છે કે જીએસટીની પડોજણમાં કેટલાક વેપારીઓ વેપાર છોડી બજારમાંથી ઉઠી ગયા છે, ત્યારે પતંગ બનાવતા કારીગરોને પણ રોજીનો સવાલ ઉભો થયો છે અને તેઓ રિક્ષા ચલાવવા મજબૂર બન્યા છે. બીજી તરફ પતંગ બજારમાં ટકેલા વેપારીઓને પણ જીએસટીના 12% ચૂકવી પતંગનું રો મટીરિયલ ખરીદવું પડે છે. તેની સામે પતંગ વેચતા વેપારીઓ પાસેથી માત્ર 5% જેટલું વળતર માંડ મળે છે અને 1000 પતંગના વેચાણ પર ₹120 જેટલી રકમ જીએસટી ખાતે જતી રહે છે. તે સ્થિતિમાં પતંગનો વેપાર પાયમાલીના આરે આવ્યો છે. सिल्ली आती है वहाँ कलकत्ता से सिल्ली आती है उसको आते होते कलकत्ते वाले का सिल्ली में 12% है, उसके बाद कागज़ में 12% है. हम किस किस को 12% देंगे और किस किस से हम फिर माल बेचेंगे तो किस पे 12% चढ़ाएंगे. उसी तरह से व्यापारी जो है हमको 5% भी नहीं देता है. वो बोलता है अगर 5% तो हम कैसे बेचेंगे. बोले अब 12% से हम गिनते हैं तो 120 रुपया हमारा खाली GST 1000 पतंग पर चले जाता है. ये जो माहौल यानी कि जो दिन पर दिन पतंगों का माहौल जो क्रेज़ कम होते जा रहा है, जब से यानी कि ये मोदी जी ने GST लगाया पतंगों पर, जो छोटे दुकानदार थे वो तो ख़त्म ही हो चुके हैं. वो GST उनके पास तो कुछ नंबर होता नहीं है. वो મહેસાણા બહુચરાજીના કરણનગર ગામનો ખેડૂત દાડમની ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છે. આ ખેડૂત પહેલા સિઝન પ્રમાણે મરચા એરંડાની ખેતી કરતો, પરંતુ તેમાં ઉપજ અને આમદની ન મળતા કોઈકની સલાહથી પ્રેરાઈને ખેડૂતે દાડમની ખેતી શરૂ કરી, જે અન્વયે 3000 દાડમના રોપાની ખરીદી કરી વાવેતર શરૂ કર્યું. ત્યારે ખેડૂતને પહેલા વર્ષે કંઈ ઉત્પાદન ન મળ્યું, પરંતુ બીજા વર્ષે ઉત્પાદન શરૂ થઈ ગયું. બીજા જ વર્ષથી ખેડૂતને દાડમની ખેતી દ્વારા 7 લાખની નીપજ મળી, જ્યારે તેની પાછળ 2.50 લાખ જેટલો ખર્ચ થયો. તો ખેડૂત હાલની સ્થિતિમાં ક્રમશઃ ઉત્પાદન ખર્ચ ઘટતો જાય છે, સામે ઉત્પાદન વધતા આમદની પણ વધી રહી છે. અમે એરંડાની જ ખેતી થતી, અમારે એરંડા મરચાની ખેતી, પણ એની ઉત્પાદનમાં કંઈ મળતું નથી. 20,000 રૂપિયા ઉપર 20-25 થી ઉપર ઉત્પાદન થતું નતું. એટલે સામળાભાઈએ કીધું કે તમે આની ખેતી અરવિંદે થોડી કરી જુઓ, એટલે એમને થોડું માર્ગદર્શન આપ્યું. એમના ત્યાંથી અમે રોપા લાયા અને પછી અમે વાવેતર ચાલુ કર્યું. મારે આજે 4 વર્ષ થયા વાવેતર કરે, તો બીજા વર્ષથી ઉત્પાદન ચાલુ થઈ ગયું. હવે દર્દીઓની થશે અતિ આધુનિક પદ્ધતિથી વધુ સારી સારવાર. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ 1200 બેડની નવી હોસ્પિટલમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેનું ઉદઘાટન 17 જાન્યુઆરીએ PM હસ્તે થાય તેવી સંભાવના છે. એક જ હોસ્પિટલમાં 1200 બેડની સુવિધા, અદ્યતન ટેકનોલોજી સાથેનું ઓપરેશન થિયેટર, વોર્ડ, ઓપીડીની વ્યવસ્થા, આ બધું જ એક સાથે મળશે નવી બનેલ સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓને વધુ સારી સુવિધા અને સારવાર મળી રહે તે હેતુથી બનાવાયેલી સિવિલ હોસ્પિટલને 17 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા ખુલ્લી મુકાશે. તો 1200 બેડના ABCD અને ઓપીડી બ્લોક છે. C અને D એ અમે પીડિયાટ્રિક અને ગાયનેક વિભાગને
ફાળવેલો છે. એ ઉપરાંત અમારી ઘણી બધી જે સુપર સ્પેશિયાલિટી અમારી હોસ્પિટલમાં ચાલે છે એ પણ જશે. એની સંપૂર્ણ તૈયારી જે એમાં ઓક્સિજન કહેવાય, સાધનો, ફર્નિચર એ બધું જ આવી ગયેલું છે. અત્યારે એનું સંપૂર્ણપણે જે ફર્નિચર ને બધું ગોઠવવાની કામ. નવી બનેલ 1200 બેડની હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગ, ગાયનેક વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ અને મેડિકલ સુપર સ્પેશિયાલિસ્ટ માટે ઓપીડી અને 22 જેટલા ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે દર્દીઓના સગા માટે વિશાળ વેઇટિંગ રૂમ અને દર્દીઓને સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ સાથે જરૂર પ્રમાણે આઈસીયુ અને એનઆઈસીયુની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાયનેકનો જે વિભાગ ડી બ્લોકમાં આપવાનો છે ત્યાં થિયેટર અને એમની બાકીની જે સવલતો છે એ બધું જ ત્યાં શિફ્ટ કરવામાં આવશે. એ અને બી બ્લોકમાં અમારા સર્જિકલ સુપર સ્પેશિયાલિટી અને મેડિકલ સુપર સ્પેશિયાલિટી છે એ ત્યાં શિફ્ટ. 1200 બેડની નવી હોસ્પિટલ તૈયાર કરવા માટે વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ સર્જન અને ડોક્ટર્સની સલાહ પ્રમાણે ડોક્ટર્સ માટે અને દર્દીઓ માટે સુનિયોજિત અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકો અને ગાયનેક વોર્ડ સહિત ઓપરેશન થિયેટર પર ડોક્ટર્સની જરૂરિયાત મુજબ તમામ સગવડ કર્યાનો દાવો સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વપૂર્ણ સમાચાર. માઇનિંગના વિરોધ મામલે ઘર્ષણના વિરોધમાં 5 ગામોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા લોકોને છોડવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી લોકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ ગામના લોકો સજ્જડ બંધ પાડશે તેઓ ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે માઇનિંગના મામલે ગઈકાલે જે પોલીસ સાથે ઘર્ષણ થયું તેમાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા, કેટલાકની ધરપકડ કરવામાં આવી. આ સમગ્ર મુદ્દે અનિલ જોડાયા છે અમારી સાથે વધુ વિગત સાથે. અનિલ, જણાવશો કે જે રીતે 5 ગામના લોકોએ સજ્જડ બંધ પાડ્યું છે, શું ચીમકી ઉચ્ચારી છે તેઓએ? જી, ક્યાંથી ખાસ કરીને કહી શકાય કે ગઈકાલે માઇનિંગ રોકવા જે ગયેલા ખેડૂતો હતા તેમની સાથે પોલીસને ઘર્ષણ થયું હતું અને ટીયર ગેસના સેલ પણ છોડાયા હતા. પરંતુ આજે જે એમાંથી 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા, એ લોકોને જ્યાં સુધી છોડવામાં નહીં આવે ત્યાં સુધી નીચા કોટડા, તલ્લી, બાંભોર સહિતના જે 5-6 ગામો છે એ લોકો બંધ પાડ્યો છે અને સ્કૂલો પણ બંધ છે આજે કહી શકાય. બીજા નંબરમાં એવું છે કે આજે નીચા કોટડા. આભાર આપનો તમામ માહિતી બદલ.